નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મિત્રો યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર માધ્યમથી વઘાસિયા વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી આપણે વિસ્તાર સાથે જાણીએ તે પહેલા ચેનલમાં મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે સાંજે આપેલી આગાહી મુજબ જ કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સારામાં સારો વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળ્યો છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે પરંતુ કચ્છ ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે એમાં મોરબી સુરેન્દ્રનગર જિલ્લાને પણ સારો એવો લાભ આ સિસ્ટમને કારણે મળી ગયો છે તો જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ રાજસ્થાનના ભાગો પર હતી તે હજી પણ રાજસ્થાનના ભાગો પર સ્થિત જોવા મળી રહી છે જોકે થોડી પશ્ચિમ દિશા તરફ આગળ સરખી છે તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બન્યું છે તે પણ હજી સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળી રહ્યું છે જ્યારે ચોમાસું ધરી રાજસ્થાનના જે વેલમાર્ક લો પ્રેશરના સેન્ટરથી પસાર થતી થતી જબલપુર જમશેદપુર થઈ અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં છે ત્યાં સુધી લંબાઈ રહી છે તો ચોમાસું ધરી અત્યારે પોતાની નો નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે તો ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તે વિશે વાત કરીએ તો ખાસ કરીને પૂર્વ કચ્છ અને જે ઉત્તર કચ્છના વિસ્તારો છે એમાં રાપર ભચાઉ સાઈડના વિસ્તારો છે હાજીપીર ખાવડા નખત્રાણા સહિતના વિસ્તારો છે આ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદથી અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ આજુનો દિવસ દરમિયાન જોવા મળી રહી છે જોકે બપોર બાદથી વરસાદની ગતિવિધિમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે ભુજ આજુબાજુના વિસ્તારોને પણ રાત્રે વરસાદનો લાભ મળ્યો છે તે ત્યાં પણ છૂટા વરસાદની શક્યતાઓ આજે કહી દે છે કેરે કચ્છના પશ્ચિમ ભાગોમાં આંશિક રીતે વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે છે પરંતુ ત્યાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટાથી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિમાં આજે ગઈકાલ કરતાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે પરંતુ જે સિદ્ધપુર સહિતના વિસ્તારો છે પાટણ સાઇડના વિસ્તારો છે બનાસકાંઠા વાવ થરાદ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે એકલ લોકલ વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે બાકીના જે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હળવા ભારે ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળશે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા ભારે ઝાપટારૂપી રૂપી વરસાદી માહોલ છૂટાછવા વિસ્તારમાં આજના દિવસ દરમિયાન જોવા મળી શકે છે જ્યારે પૂર્વ ગુજરાતના જે મધ્યપ્રદેશ બોર્ડર કાંઠાના લાગુ વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ જશે ક્યાંક ક્યાંક રેડા ઝાપટાં પડશે પરંતુ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં ખાસ કોઈ મોટી શક્યતાઓ દેખાતી નથી છૂટાછવા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક રેડા ઝાપટાં હળવા ભારે રેડા ઝાપટાને બાદ કરતાં ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ દેખાતી નથી એકંદરે આ ભાગોમાં સારી એવી વરાપ જોવા મળશે અને આગામી દિવસોમાં પણ હવે વરાપ જેવો માહોલ જોવા મળશે